કેમ છો વિદ્યાર્થી મિત્રો? એનસીઈઆરટી ના જે આપણા એક્ઝેમ્પલર જે આપણો અત્યારે યુનિટ નંબર 11 આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનો જે છે એમાં આપણે 1-40 પ્રશ્નો એનસીઈઆરટી એક્ઝેમ્પલરના આપણે અગાઉના સેશનમાં જોઈ ચૂકેલા છીએ. હવે આપણે આપણી પાછી જર્ની જે છે એ 41 નંબરથી આપણે આગળ વધારીએ છીએ. તમને એવું આપે છે કે સાથી ફિનોલમાં ઓએચ સમૂહ આલ્કોહોલની સરખામણીમાં વધારે પ્રબળ બંધાયેલ એટલે કે જોડાયેલ હોય છે. આપણે બધાને ખબર છે સહસ્પંદન અસરને કારણે જોડાયેલો હોય છે, પણ અહીંયા જે આપણે અહીંયા જે સમજાવવા માંગીએ છીએ એ કંઈક આ રીતેનું છે. આપણે જાણીએ છીએ કે ફિનોલમાં કાર્બન ઓક્સિજન બંધની લંબાઈ કે જે 136 પાઇકોમીટર છે ફિનોલમાં, જે આલ્કોહોલમાં 142 પાઇકોમીટર છે, કારણ સહસ્પંદન છે અને સંકરણ પણ છે. કાર્બન ઓક્સિજનનું સંકરણ તમે જોશો તો અહીંયા SP2 છે, અહીંયા SP3 છે, એટલે આનો બંધ મજબૂત છે, આનો બંધ નિર્મળ છે. બીજું બંધની ગુણાકતા એટલે કે આપણે જેને કહી શકાય ડાયપોલ મોમેન્ટના રેફરન્સમાં પણ આપણે સમજાવી શકાય છે અને એનું રેઝોનન્સ છે. તો આમાં ડબલ બોન્ડ કેરેક્ટરિસ્ટિક્સ, કારણ કે તમને યાદ આવે તો ફિનોલમાં 5 પૈકીના 3 બંધારણોમાં દ્વિબંધ લાક્ષણિકતા છે, આમાં સિંગલ બંધની લાક્ષણિકતા આપણને જોવા મળે છે. અને પ્રેરક અસર પણ તમને કદાચ ખબર હોય તો ફિનાઇલ રિંગની પ્રેરક અસર જે છે એ વધુ છે અને આલ્કોહોલની ઓછી હોય છે. આ બધા કારણોથી આપણે એવું કહી શકાય કે ફિનોલમાં આવેલો ઓએચ સમૂહ આલ્કોહોલની સરખામણીમાં વધારે એસિડિક છે. પછી તમને એવું સમજાવે છે કે સાથી ફિનોલમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સામાન્ય નથી. એટલે ફિનોલ શું કામ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતો નથી? એની પાછળનું એક તો કારણ કે ફિનાઇલ રિંગ છે. ફિનોલમાં ઓએચ સમૂહનું કેન્દ્ર અનુરાગી વડે વિસ્થાપન મુશ્કેલ છે. એટલે આપણે જુઓ, તમે પ્રક્રિયામાં ન્યુક્લિયોફાઇલ હશે તો એ ન્યુક્લિયોફાઇલ જે છે ને એ રિંગમાં જતો રહેશે, અહીંયા ઓએચ ના સ્થાને આવવાનું ઓછું પસંદ કરશે, કારણ કે એમાં SP2 સંકરણ છે, ડબલ બોન્ડ કેરેક્ટરિસ્ટિક્સ છે. બીજું SN2 તો શક્ય પણ નથી, કારણ કે આખી ફિનાઇલ રિંગ હોય એનું તમને અવકાશીય અવરોધ એટલે કે સ્ટીયરિંગ હિન્ડ્રન્સ તમને લાગુ પડે. અને SN1 એટલા માટે શક્ય નથી કે જો તમે આ કાઢશો તો કાર્બોકેટાઇન ફિનાઇલ કાર્બોકેટાઇન જે છે એની સ્ટેબિલિટી જ નથી, એટલે કે એ બની શકતો જ નથી. તો આ બધા કારણોસર આપણે એવું કહી શકાય. આ ઉપરાંત તમને કદાચ ખબર હોય તો ફિનોલમાં બેન્ઝીન વલયની અંદર હાઇડ્રોજનનું વિસ્થાપન કેન્દ્ર અનુરાગી વડે શક્ય નથી, કારણ કે વલયમાં સ્પંદનથી ઋણ ભાર આવતા કેન્દ્ર અનુરાગી વલયથી આકર્ષાતો નથી અને અપાકર્ષણ પામતો હોય છે. આ બધા કારણો એના માટે જવાબદાર છે. એના પછી તમને એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે આલ્કીનમાંથી આલ્કોહોલની બનાવટમાં આલ્કીનના કાર્બન પરમાણુની ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી હુમલો કરે છે, એટલે કે ઇલેક્ટ્રોફાઇલનો એટેક થાય છે, એની ક્રિયાવિધિ સમજાવો. આપણે 2-3 વખત આ ક્રિયાવિધિ સમજાવી ચૂકેલા છીએ. એકવાર લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી, હમણાં આપણે NCERTના એક્ઝામ્પલરમાં પણ એકવાર આવી ગયું, એની પહેલાં આપણે આગળના જે સ્વાધ્યાયના પ્રશ્નો હતા ત્યારે પણ આ વસ્તુ પૂછી ચૂકેલા છીએ. એટલે ક્રિયાવિધિ ખાસ તમે તમારી રીતે જોઈ લેજો. જે પ્રશ્નો બહુ રિપીટ થતા હશે તો હું અહીંયા બહુ લાંબો ટાઈમ એના માટે આપણે આપશું નહીં, આપ પણ આપની રીતે પ્રયત્ન કરજો. એવું કહે છે કે સાથી સી ડબલ બોન્ડ ઓ બંધ અધ્રુવીય છે પણ ROR અધ્રુવીય છે, આનું કારણ આપો. તો કે પહેલા તો નંબર 1 કે CO2 છે ને એમાં કાર્બન પાસે કોઈ લોન પેર નથી, એટલે VACPR આમાં લાગુ પડે નહીં, એટલે એ રેખીય છે, લિનિયર છે, એટલે સરખે સરખું જ આકર્ષણ હોય, એટલે બે વિરુદ્ધ ધ્રુવીયતાનું પરિણામી મૂલ્ય શૂન્ય થઈ જાય. પણ ROR તમે જે જોવા જાઓ છો ઇથર, એમાં આ ઓક્સિજન SP3 સંકરણ વાળો છે, પ્લસ એની પાસે લોન પેર છે, આમ તમે જોશો તો આખો વી શેપ બતાવે છે, અને એટલે લોન પેરનો અવકાશી અથડામણ જે છે VACPR મુજબ લાગુ પડે. અને મિથાઇલ પાછા દાતા સમૂહ છે, એટલે બંને બાજુથી ઓ બાજુ જ આવશે, એટલે કહી શકાય કે એનો સરવાળો શૂન્ય ન થાય, એટલે ઇથર સંયોજન ધ્રુવીય હોય છે. એના પછી તમને એવું આપવામાં આવેલું છે કે 45 નંબરનો ક્વેશ્ચન તમે જુઓ. તમને 45 નંબરનો ક્વેશ્ચન એવો આપે છે કે સાથી 3 પ્રકારના આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા સાંદ્ર HCl અને ZnCl2 સાથે ભિન્ન છે. આપણા બધાને ખબર છે કે જ્યારે આલ્કોહોલ સાંદ્ર HCl અને ZnCl2 નિર્જળ સાથે પ્રક્રિયા કરે તો એ કાર્બોકેટાઇન ઉત્પન્ન કરે, અને જો તૃતીય કાર્બોકેટાઇન હશે તો એની સ્થિરતા દ્વિતીયક કરતાં અને દ્વિતીયકની સ્થિરતા પ્રાથમિક કરતાં વધુ હોય છે. એટલે તમને ખબર તો તૃતીયક થોડાક સમયમાં તેલી બિંદુ આપે છે, દ્વિતીયકમાં દ્રાવણ દૂધિયું બને છે અને પ્રાથમિકમાં લગભગ ચોખ્ખું જ રહેતું હોય છે.
પછી તમને એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે ફિનોલ છે, ફિનોલ એનું એસ્પિરિનમાં, મેં તમને આ સમજાવી દીધું હતું આખે આખું, મેં તમને યાદ આવે તો આપણે સેલોલ ને ઘણું બધું ડિસ્કશન આ સંદર્ભમાં કરેલું છે, છતાં પણ આપણે કહે છે કે ફિનોલમાંથી એસ્પિરિન બનાવવું છે. એસ્પિરિન આપણે બધાને ખબર છે કે વેદનાહર ઔષધ છે, એનાલ્જેસિક ડ્રગ છે. સૌથી પહેલા ફિનોલને સોડિયમ ફિનોક્સાઇડમાં કન્વર્ટ કરી કાર્બન ડાયોક્સાઇડ સાથે 125 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન અને 4-7 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરતા ફિનોક્સી સોડિયમ ફોર્મેટ બને. એમાંથી આપણને સેલિસિલિક એસિડ બનશે અને પછી આ સેલિસિલિક એસિડમાં આપણે એસિટિલેશન એસિડની હાજરીમાં કરતા જે જગ્યા પર ઓએચ છે ત્યાં OCOCl3 સમૂહ આવતા આપણને એસ્પિરિન અર્થાત એસિટાઇલ સેલિસિલિક એસિડ પ્રાપ્ત થાય છે. એના પછીનો તમને જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે એ કંઈક પ્રશ્ન આ પ્રકારેનો છે. તમને એવું પૂછેલું છે કે નાઇટ્રેશન તે એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે અને તેનો વેગ બેન્ઝીન વલયમાં પ્રથમ હાજર સમૂહની ઉપર આધાર રાખે છે, તો બેન્ઝીન અને ફિનોલમાંથી કયો વધારે સરળતાથી નાઇટ્રેશન પામે? એકદમ સિમ્પલ વસ્તુ છે, ફિનોલ જ પામે, કારણ કે ફિનોલની પાસે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં ઓક્સિજન ઉપરનું છે. એ બેન્ઝીન વલયના ઓર્થો પેરાસ્થાને પસાર કરે અને ઓર્થો અને પેરાસ્થાન ઉપર એ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે એટલે NO2+ જે ઇલેક્ટ્રોન અનુરાગીનો હુમલો સેલો બને. જ્યારે બેન્ઝીનમાં આવા પ્રકારનું કોઈ વાદળ મળતું હોતું નથી એટલે બેન્ઝીન સામાન્યતઃ એવી રીતે નાઇટ્રેશન પ્રક્રિયા તમે કરશો એટલે નાઇટ્રોબેન્ઝીન બનાવશે, પણ ફિનોલનું નાઇટ્રેશન એની અપેક્ષાએ કેવું થશે? વધુ સરળતાથી થશે, રાઈટ. એના પછી 48 નંબરનો ક્વેશ્ચન તમને એવો પૂછેલો છે કે કોલ્બે પ્રક્રિયામાં ફિનોલના સ્થાને ફિનોક્સાઇડ આયનની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાય છે, કારણ કે આપણે બધાને ખબર છે કે ફિનોલ પણ સ્વભાવે કેવો છે? તો કે નિર્બળ એસિડ છે, રાઈટ. અને CO2 પણ કેવો છે? તો કે નિર્બળ એસિડ છે, એ પણ ઇલેક્ટ્રોન અનુરાગી છે. પણ જો ફિનોક્સાઇડ બની જાય તો ફિનોક્સાઇડને કારણે એની સ્થિરતા વધી જાય છે ફિનોલ કરતા પણ સસ્પંદનને કારણે, અને એ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધારે એક્ટિવ થઈ જશે, એટલે સોડિયમ ફિનોક્સાઇડ સાથે આપણે પ્રક્રિયા કરતા હોઈએ છીએ. આ પાછો રિપીટ થાય છે ક્વેશ્ચન, તમે જોઈ શકશો ખરા તમને ક્વેશ્ચન શું પૂછવામાં આવેલો છે. તમને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે ફિનોલની દ્વિધ્રુવ ચાક માત્રા મિથેનોલ કરતા ઓછી છે સાથી. સૌથી પહેલા તો એ એમ કે છે કે ડાયપોલ મોમેન્ટ શા માટે મિથેનોલ કરતા ઓછું છે? પહેલા તો આમાં તમે જોશો ફિનોલમાં આનું SP2 છે, રિંગ સાથે કનેક્ટેડ છે, બરાબર છે. અહીંયા SP3 છે અને આ દાતા છે, આ આકર્ષક છે. આકર્ષક હોવાને કારણે એ જે છે એ પોતે જે પ્રેરક અસર નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટથી પોતાની બાજુ ખેંચે એટલે બંધની ધ્રુવીયતામાં ઘટાડો કરે. એની કમ્પેરિઝનમાં અહીંયા તમે જોશો તો ફિનોલમાં મિથાઇલ દાતા છે એટલે ઇલેક્ટ્રોનને ઓક્સિજન તરફ ધકેલે એટલે બંધની ધ્રુવીયતામાં શું કરશે? વધારો કરશે. બીજું આ ફિનોલ અને આમાં તમે જોશો તો ફિનોલમાં એટલા માટે ઓછું છે કારણ કે એટલે જ ફિનોલની દ્વિધ્રુવ ચાક માત્ર 1.54 D/Y છે, અને મિથેનોલમાં આપણે આમ જોશો તેના સદિશ સરવાળાનું મૂલ્ય તમને વધારે જોવા મળશે, એટલે મિથેનોલની જે તમે દ્વિધ્રુવ ચાક માત્ર જુઓ છો એ આપણને વધારે મળતી હોય છે. તો આ તમને એનો ખ્યાલ આવેલો હશે. હવે આપણે એના પછીનો જે પ્રશ્ન જે છે એ આપણે સમજીએ છીએ. એ પ્રશ્ન તમને એવો આપે છે કે ઇથરને વિલિયમસન સંશ્લેષણથી, બરાબર છે, આપણે બનાવી શકાય છે જેમાં આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાય છે. આ પદ્ધતિથી ડાય તૃતીયક બ્યુટાઇલિથર બનાવી શકતો નથી. આપણે વાત થઈ ગઈ છે આની, બહુ ડિટેલમાં આપણે વાત કરેલી છે. તમે જોશો ને તો આ તૃતીયક બ્યુટાઇલ આયોક છે અને આ પણ તમે જોશો તો આ તમને હેલાઇડ આપેલો છે. વિસ્થાપન પ્રક્રિયા તમે જો અહીંયા સોડિયમ બ્યુટાઇલ અને આની સાથે તમે કરશો તો આ જે છે ને વિલોપન પ્રકારે પ્રક્રિયાથી આવી તમને નિપજ આપી દેશે, બરાબર છે. એટલે આ લોકો આવી રીતે પ્રક્રિયા કરી શકતા હોતા નથી. હંમેશા તમને આપણે અગાઉ પણ વાત થઈ ગઈ છે કે વિસ્થાપન અને વિલોપન છે ને કોમ્પિટિશનમાં હોય, એની વચ્ચે હરીફાઈ થતી હોય. હવે તમે CA3C કેન્દ્ર અનુરાગી છે, પ્રબળ બેઝ પણ છે, પણ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડમાં અવકાશી અવરોધને કારણે એ વિસ્થાપન ન કરે પણ ત્યાં વિલોપન તરફ જઈ શકે અને ટર્શરી કાર્બોનિયમાઇન બનાવીને વિલોપન નિપજ આપી શકતા હોય છે. એટલા માટે સરસ પ્રશ્નો છે, બધા સમજો, સમજવાના પ્રયત્ન પણ કરજો. અને એના પછીનો જે તમને પ્રશ્ન આપવામાં આવેલો છે એ કંઈક આ રીતે તમને આપેલો છે. આપ જુઓ, તમને કહે છે કે સાથી આલ્કોહોલમાં COH બંધ કોણ
સમચતુષ્ફલકીય ખૂણા કરતા થોડોક ઓછો છે પણ ઈથરમાં થોડોક મોટો છે. આ સેમ વસ્તુ આપણે આવી ગઈ છે, કારણ કે તમે જોશો તો સી આલ્કોહોલમાં 108.9 ડિગ્રી છે, એ જે સમચતુષ્ફલકીય ખૂણા કરતા થોડોક જ ઓછો છે, કારણ કે એમાં ઓ પાસેના બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એટલે એની સાથે એ ટૂંકમાં CH3H વચ્ચે એનાથી દૂર ભેગાય. પણ અહીંયા શું થાય છે તો કે અહીંયા બે મિથાઈલ સમૂહ છે, એટલે એની અવકાશીય અથડામણ બહુ જબરજસ્ત હોય, અપાકર્ષણ બળ વધી જાય, એટલે એનો બંધકોણ થોડોક શું થયેલો છે, ખુલેલો છે. એટલે ઇથર જે છે ને એમાં બે આલ્કાઇલ સમૂહ અવકાશીય અવરોધની અડચણને ઘટાડવા માટે પરસ્પર થોડાક દૂર ધકેલાઈ જાય, એટલે SP3 થી એનો બંધકોણ શું થઈ જાય છે, વધે છે. એના પછી એક તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે સાથી નીચા અણુભાર ધરાવતા આલ્કોહોલ પાણીમાં દ્રાવ્ય છે. આપણે બધાને ખબર છે કે આલ્કોહોલ અને પાણીની વચ્ચે આંતર આણવીય હાઇડ્રોજન વધ બને એટલે આલ્કોહોલ જે છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે, અને આલ્કોહોલની દ્રાવ્યતા એમાં જેમ જેમ આર સમૂહ એટલે કે આલ્કાઇલ સમૂહ વધે તો ઘટી જાય, અને નીચા અણુભાર હોય તો એ મોટા ભાગે એ પાણી સાથે બધામાં વિસ્તૃત થઈ જતા હોય છે. એના પછીનો તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે, 53 નંબરનો પ્રશ્ન તમને પૂછે છે અને એમ કે છે કે સમજાવો પેરાનાઇટ્રોફિનોલ અને ઓર્થોનાઇટ્રોફિનોલ કરતા વધારે એસિડિક કેમ છે. આ પણ આપણે વાત થઈ ગઈ છે, લગભગ ત્રીજી વાર આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. ઓર્થોનાઇટ્રોફિનોલમાં તમને યાદ આવે તો આંતઃ આણવી હાઇડ્રોજન બંધ છે, એટલે તમારો એક છે ને એ આમાં રોકાઈ ગયેલો છે. પેરાનાઇટ્રોફિનોલની અંદર આંતર છે રાઈટ, એટલે એમાં EH રોકાયેલો નથી, એને કારણે એ જે છે, અને તમને યાદ આવે તો આપણે આમાં ચિલેશનની પ્રોસેસ થતી હતી, એટલે આ જે છે એની એસિડિકતા જે છે ઓર્થોની એ કેવી છે તો કે પેરાનાઇટ્રોફિનોલ જે છે એ વધારે એસિડિક છે અને ઓર્થોનાઇટ્રોફિનોલ થોડો ઓછો એસિડિક હોય છે. પછી તમને એવું સમજાવવા માંગે છે કે સાથી સરખાવી શકાય તેમ તેવા આણવીય દળ ધરાવતા આલ્કોહોલ અને ઇથોરના ઉત્કલન બિંદુ નીચે છે. આપણે બધાને ખબર છે કે આલ્કોહોલ હોય તો એમાં બે આલ્કોહોલ વચ્ચે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ હોય છે, જ્યારે ઇથરમાં એવા પ્રકારના હાઇડ્રોજન બંધ હોતા નથી, અને જો હાઇડ્રોજન બંધ ન હોય તો એનો મતલબ કે એનું ઉત્કલન બિંદુ કેવું હશે, નીચું જશે, બરાબર છે. એના પછી 55 નંબરનો પ્રશ્ન તમને એવો કંઈક પૂછવામાં આવેલો હશે, 55, કે ફિનોલમાં કાર્બન ઓક્સિજન બંધ મિથેનોલના બંધ કરતા સહેજ પ્રબળ છે. આ પાછું સેમ આવ્યું, એક ને એક પ્રશ્ન બબ્બે ત્રણ ત્રણ વખત રિપીટ થાય છે. ફિનોલમાં હમણાં જ આપણે આજે શરૂઆત જ કરી 41 નંબરના ક્વેશ્ચનથી, ત્યાંથી શરૂઆત કરીએ કે એ આકર્ષક સમૂહ છે, SP2 છે, બંધ લંબાઈ ઘટે, દ્વિબંધની લાક્ષણિકતા છે, ઓલામાં દાતા છે અને SP3 સંકરણ છે, સહસ્પંદન થતું નથી, આ બધા કારણો જે છે એ એના માટે જવાબદાર કહી શકાય. એના પછી તમને એવું આપવામાં આવેલું છે કે પાણી ઇથેનોલ અને ફિનોલ, પાણી ઇથેનોલ અને ફિનોલને તેની એસિડિકતાના ચઢતા ક્રમમાં જણાવો. આપણે બધાને ખબર છે, આ પણ પ્રશ્ન બીજી વાર આવેલો છે, ફિનોલ વધારે છે એનાથી ઓછું પાણી અને એનાથી ઓછું ઇથેનોલ. પહેલાં તો પ્રેરક અસર કામ કરે છે, ઇથેનોલમાં ઓલો દાતા છે, ફિનાઇલમાં આકર્ષક છે, એટલે તમને ખ્યાલ આવી જ ગયેલો હશે. બીજું કે ફિનોલ અને ફિનોક્સાઇડમાં સહસ્પંદન થાય, ઇથેનોલમાં સહસ્પંદન ન થાય, એટલે એની વધારે સ્થિરતા હોય, દ્વિબંધની લાક્ષણિકતા હોય, વગેરે વગેરે જે કારણો જે છે એ આપણને આમાં ખબર જ છે. મેં આ જ્યારે હું મૂકું છું ત્યારે એની ભેગા ભેગા તમારી પાસે ઓલા પ્રશ્નો પણ આજે છે ને જેમાંથી હું સમજાવું છું એની પણ મેં તમને કોપી, એની પણ તમને જેને કહેવાય સ્કેન કરેલી કોપી હું મૂકું છું, એટલે આપ પણ એમાંથી પ્રશ્નો વાંચી શકશો, સમજી શકશો. હવે અહીંયા થોડુંક એક મોટું ટેબલ તમને આપેલું છે, જ્યારે પણ આવા જોડકા જોડો આવે ને એ બહુ સહેલા જ હોય, હંમેશા આપણે બધાને ખબર છે કે એક પકડાઈ જાય જવાબ, એટલે ખબર જ છે. તમે જોઈ શકો છો કે પેલું તમને આપેલું છે એ શું છે, એટલે હું તમને ખાલી સીધા જવાબ જ બોલું છું, આ ઓર્થોક્રેસોલ છે. આ તમે જોશો તો આ શું છે તો કે આ કેટેકોલ છે, આ રિસોર્સિનોલ છે, આ જે છે એ ક્વિનોલ અથવા હાઇડ્રોક્વિનોન છે, આનું નામ એનિસોલ છે અથવા મિથોક્સીબેન્ઝીન છે, અને આનું નામ ઇથોક્સીબેન્ઝીન છે. આનું નામ શું છે? ઇથોક્સીબેન્ઝીન, રાઈટ, તો જેને આપણે ફેનિટોલ તરીકે પણ કહીએ છીએ, એટલે એમાં તો કોઈ પ્રોબ્લેમ તમને હશે જ નહીં. હવે એવી રીતે એના પછીનો તમને પ્રશ્ન એવો પૂછવામાં આવેલો છે કે નીચે આપેલા પ્રારંભિક પદાર્થોની HI સાથેની પ્રક્રિયાથી કોલમ 2માં આપેલી નિપજો સાથે મેળવો. તમારે HI સાથે પ્રક્રિયા કરવાની છે, આનો પણ પ્રશ્ન આપણે થઈ ગયેલો છે, બરાબર. પછી પાછું તમે જુઓ, આપણે એક્સરસાઇઝમાં પ્રશ્ન કરીને આવ્યા હતા અને બહુ વ્યવસ્થિત આપણે તમને આ તો વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિની પછી આપણે HI સાથેની પ્રક્રિયામાં આપણો લેક્ચર હતો ને, મેં બહુ તમને ઊંડાણપૂર્વક એમાં સમજાવેલું છે. આ બંને સંમિત જ છે,
એટલે તો આમાં કોઈ વાંધો નથી, મિથાઇલ આયોડાઇડ જ બનશે. એટલે તમારે એક બાજુ મિથાઇલ આયોડાઇડ છે ને એક બાજુ મિથેનોલ છે, એટલે પહેલામાં તમારે એ જવાબ ચોથો લગભગ આવી જશે. આ તમને દેખાતો હશે તો તમને ખ્યાલ આવી જશે. હવે હું તમને આ રીતે બતાવી રહ્યો છું, રાઈટ. હવે તમે જોશો ને તો અહીંયા CH3, હવે અહીંયા જે છે ને આ અહીંયા કાર્બન જે છે ને એમાં અવકાશી અથડામણ ઓછી છે, અહીંયા કેવી છે વધારે છે. તો અહીંયા ઓય જ આવશે ને આયોડિન આના જગ્યા ઉપર આવી જશે. ચાલો એટલે એ પતી ગયું એટલે તમને આ દેખાતો હશે, આ આન્સર છે. અહીંયા તમે જુઓ તૃતીયક છે, તૃતીયક હોય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. પણ અહીંયા છે ને કાર્બોકેટાઇનની સ્થિરતા બહુ સરસ હોય, કારણ કે આ નીકળી જાય ને તો કાર્બોકેટાઇન છે, અહીંયા પ્રાઇમરી છે, અહીંયા ટર્શરી છે, તો આયોડિન આની સાથે જોડાશે. એની સોલમાં તો આપણને બધાને ખબર જ છે કે તમારી પાસે અત્યારે આમ જોવા જશો તો અહીંયા ફિનોલ જ આવે અને મિથાઇલ આયોડ, કારણ કે ઓ અહીંથી નીકળી શકવાનો નથી એટલે ત્યાં ઓએચ જ આવશે અને મિથાઇલ આયોડાઇડ બનશે. એના પછીનો તમને જે પ્રશ્ન આપવામાં આવેલો છે 59, તો એ તમને કેવો આપ્યો છે એ તમે જુઓ. તમને એમ કે છે કે કોલમ એકની વિગતોને કોલમ બેની વિગતો સાથે મેળવો. હવે કારના એન્જિનમાં વપરાતો એન્ટીફ્રીઝ તમને આપેલો છે. હવે એન્ટીફ્રીઝ તો ઇથેન 1-2 ડાયોલ છે. સુગંધી દ્રવ્યમાં વપરાતો દ્રાવક જે છે એ ઇથેનોલ છે. પિક્રિક એસિડ બનાવવામાં પ્રારંભિક તમે આમ જોવા જશો તો ફિનોલથી જ બને છે. કાસ્ટ સ્પિરિટ એટલે કે વુડ સ્પિરિટ છે એ મિથેનોલ જ હોય. ફિનોલિક સમૂહને ઓળખવા માટે તટસ્થ FeCl3, કારણ કે પીળો રંગ આપતો હોય છે. અને સૌંદર્ય પ્રસાધનોની અંદર સાબુમાં બનતી વખતે ઉપપેદાશ આપણને ગ્લિસરીન અથવા ગ્લિસરોલ મળે છે. આજે આપણે છેલ્લો પ્રશ્ન લઈએ છીએ, પછી આના પછીના સેશનમાં બીજા આપણે આગળના પ્રશ્નો લેશું. કોલમ તમને આપેલી છે મિથેનોલ કોલ બે પ્રક્રિયા. હવે તમે જો એને કોલમ બે સાથે તમારે મેળવવાની છે. મિથેનોલ એ આપણને બધાને ખબર છે વુડ સ્પિરિટ છે. કોલબે પ્રક્રિયા તમે જે જુઓ છો એ ફિનોલનું ઓર્થોહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડમાં રૂપાંતરણ એટલે સેલિસિલિક એસિડ બનાવવા માટે છે. વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ એ આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આલ્કોક્સેટ સાથેની પ્રક્રિયા છે. સેકન્ડરી આલ્કોહોલનું કીટોનમાં જ્યારે રૂપાંતર થતું હોય, રાઈટ, તો તમને એ 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલા કોપરથી થઈ શકે છે. રીમર ટીમાન પ્રક્રિયા એ ફિનોલનું સેલિસાઇલ્ડિહાઇડમાં રૂપાંતરણ છે. અને આથોણ એ ઇથેનોલ માટે આપણે યુઝ કરી શકાતું હોય છે. તો આજે આપણે અહીં અટકીએ છીએ. આના પછી આ બાકીના જે પ્રશ્નો જે છે એ આપણા પછીના સેશનમાં લેશું. થેન્ક યુ વેરી મચ.